જનરલી આપણે તરબૂચ ખાઈને તેની છાલ છે તે આપણે ફેંકી દેતા હોઈએ છીએ, પણ જો તમે આ વિડીયો જોઈ લેશો તો તમે ક્યારે પણ તરબૂચની છાલ ફેંકશો જ નહીં. આ રેસીપી જો તમે એકવાર બનાવી લીધી તો તમે તેને આખું વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો. તો આપણે વચ્ચે તરબૂચનો લાલ ભાગ છે તે હટાવી દેવાનો છે, અને આ રીતે જાડી છાલ છે તરબૂચની ગ્રીન કલરની આપણે તે પણ હટાવી દેવાની છે. અહીંયા આપણે વચ્ચે છાલ છે તરબૂચની તેનો જ ઉપયોગ કરીને રેસીપી તૈયાર કરવાની છે. તો સેમ પ્રોસેસથી આપણે બધા જ તરબૂચની છાલ આ રીતના હટાવી દેશું, સાથે તરબૂચનો વચ્ચેનો લાલ પાર્ટ છે આપણે તે પણ હટાવી દેવાનો છે. જો આ રીતે જરા પણ લાલ ભાગ દેખાતો હોય તો આપણે તેને હટાવી દેવાનો છે. જો લાલ ભાગ રહી જશે તો આપણી રેસીપી ખરાબ થવાના ચાન્સ વધી જાય છે, એટલા માટે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ રીતે આપણે તેનો ગ્રીન પાર્ટનો જ યુઝ કરવાનો છે. તો સૌથી પહેલાં આ રીતે આપણે લાંબા ટુકડામાં કટ કરીશું, પછી તેને આ રીતના મીડિયમ ચોરસ ટુકડામાં કરી લેશું. આ જ રીતે આપણે બધા જ તરબૂચની છાલમાંથી આપણે ટુકડા તૈયાર કરવાના છે. આજે આપણે એકદમ વેસ્ટમાંથી બેસ્ટ રેસીપી તૈયાર કરીએ છીએ. આ રેસીપી તમે તૈયાર કરી લેશો તો તમે ખૂબ જાજી બચત પણ કરી શકો છો. વળી બાળકોની તો ખૂબ જ ફેવરિટ છે, તો મારા કહેવાથી તમે એકવાર તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો અહીંયા આપણે બધા જ તરબૂચની છાલના ટુકડા કરી લીધેલા છે. આ ટુકડાને આપણે એકવાર પાણીમાં સારી રીતે વોશ કરી લેવાના છે. પછી આપણે અહીંયા પાણી ગરમ થવા માટે રાખી દેવાનું છે, અને ગરમ પાણીની અંદર આપણે બધા જ તરબૂચની છાલના ટુકડાને ઉમેરી દેવાના છે, અને તે સારી રીતે સોફ્ટ થઈ જાય ત્યાં સુધી થવા દેવાના છે. આપણે તેને 70% સુધી બોઇલ કરી લેવાના છે. વધુ પડતા કૂક ન થઈ જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, ફક્ત આપણે 70% સુધી જ તેને બોઇલ કરીશું. તો 10-15 મિનિટમાં જ સારી રીતે બોઇલ થઈ જશે. પછી આ રીતે આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું, અને વધારાનું પાણી છે તે આપણે હટાવી દેવાનું છે. આ ટુકડા વધુ પડતા સોફ્ટ ન થઈ જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, ફક્ત 70% સુધી જ આપણે તેને બોઇલ કરવાના છે. હવે આપણે એક પેન લઈ લઈશું, તેની અંદર આપણે 1 કપ ખાંડ લીધેલી છે. તમે જેટલું તરબૂચનું પ્રમાણ લેતા હોય તે રીતે તમારે ખાંડ લઈ લેવાની. તો અહીંયા આપણે 1 વાટકી ખાંડ લીધી હતી, તેની સામે આપણે 4 વાટકી પાણી ઉમેરવાનું છે. તમારે ઘરમાં રહેલી કોઈ પણ 1 વાટકીનું માપ સેટ કરી લેવાનું, પછી તમારે તેથી 4 ગણું પાણી ઉમેરી દેવાનું, અને ખાંડને આપણે સારી રીતે મેલ્ટ થાય ત્યાં સુધી થવા દેશું. તો આ બાજુ આપણા તરબૂચના ટુકડા પણ ઠંડા થઈ ગયેલા છે. અહીંયા ખાંડની અંદર આપણે કોઈ પણ જાતની ચાસણી નથી લેવાની, પણ ફક્ત આપણી ખાંડ ઓકળે અને થોડું મધ જેવું થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે. તો 10 મિનિટમાં જ આપણી ખાંડ સારી રીતે મેલ્ટ થઈ ગયેલી છે. તો હવે તેની અંદર આપણે તરબૂચની છાલના ટુકડા એડ કરી દેવાના છે, અને ખાંડનું આપણે જેટલું પાણી ઉમેરેલું છે તે પાણી અડધું ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને સારી રીતે આ રીતના ખાંડની ચાસણીમાં થવા દેવાના છે. જો તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં આ વિડીયો શેર કરી દેજો. તો આપણે ચાસની અંદર પાણી ઉમેરેલું હતું તે સરસ રીતે આ રીતનું અડધું થઈ ગયેલ છે. તો હવે આપણે આ રીતની વાટકીમાં 4 ભાગ કરી લેશું, અને આ પીસ છે તે ચાસણીમાં ડૂબેલા હોય તે રીતે આપણે આ રીતના 4 ભાગમાં ડિવાઈડ કરી દેવાનું છે. તો હવે તેની અંદર આપણે ફૂડ કલર ઉમેરવાનો છે. તમને જે ફૂડ કલર પસંદ હોય તે તમારે ઉમેરી દેવાનો. આપણે અહીંયા 4 પ્રકારના ફૂડ કલર લીધેલા છે. કલરને આપણે સારી રીતે મિક્સ કરી દેશું. જો તમારી પાસે આટલા બધા કલર નથી તો તમે કોઈ પણ એક કલરથી પણ આ રેસીપી તૈયાર કરી શકો છો, પણ નાના બાળકો છે તેને કલરે કલર ખૂબ પસંદ હોય છે, એટલે આપણે અહીંયા આ પ્રકારના કલરનો યુઝ કરેલો છે. તો બધા કલર આપણે સારી રીતે આ રીતના મિક્સ કરી દીધેલા છે. તો હાલમાં તરબૂચની સિઝન છે અને તરબૂચ ખૂબ મળી રહ્યા છે, તો તમે એકવાર તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. વળી બનાવવું પણ એકદમ સિમ્પલ જ છે, આમાં કોઈ પણ જાતની ઝંઝટ નથી. ઘરમાં રહેલી વસ્તુમાંથી જ તમે તેને તૈયાર કરી શકો છો. આને તમે એકવાર બનાવી લો પછી આખું વર્ષ માટે ફ્રીઝમાં તમે તેને સ્ટોર પણ કરી શકો છો. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરતા જજો, અને સાથે કમેન્ટ પણ કરજો કે તમે આ રેસીપી ક્યાંથી જોવો છો અને મારી રેસીપી તમને કેવી લાગે છે. તો અહીંયા આપણે 4 પ્રકારના કલર સારી રીતે મિક્સ કરી દીધેલા છે, અને આ રીતે ચાસણીથી ડૂબે તે રીતે આપણે છાલના કટકાને રાખી દીધા છે. હવે એકદમ બજાર જેવો ટેસ્ટ આવે તેના માટે આપણે અહીંયા 1/2 ચમચીથી થોડો ઓછો વેનીલા એસેન્સ લીધો છે, તે આપણે 2 ટીપા ઉમેરી દેવાનું છે 4 વાટકીની અંદર. એસેન્સ ઉમેરી દઈ પછી ફરીથી આપણે સારી રીતે મિક્સ કરી દેશું, અને 3-4 કલાક માટે આ રીતે ચાસણીમાં ડૂબેલા રહેવા દેશું. આ જ રીતે તેને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થવા દેશું, અને સારી રીતે ઠંડુ થઈ જાય પછી આપણે તેને 3-4 કલાક માટે રેસ્ટ આપી દેશું. 3-4 કલાક થઈ જાય પછી તેને આપણે
આ રીતના કોઈ થાળી અથવા કોઈ પ્લેટ અથવા કોઈ પ્લાસ્ટિકની અંદર આ રીતના લાઇનમાં સૂકવી દેવાના છે અને બધું ચાસણી છે તે આપણે હટાવી દેવાની છે. આ રીતે લેયરમાં આપણે તેને સારી રીતે છૂટું છૂટું સૂકવી દેશું. હવે આપણે તરબૂચની છાલથી પણ નવી રેસીપી તૈયાર કરી શકીએ છીએ. તમે એકવાર તો જરૂરથી આ રેસીપી બનાવી જોજો. જો આ રેસીપી તમે બનાવી લીધી તો તમે કોઈ દિવસ ક્યારે પણ તરબૂચની છાલ ફેંકશો જ નહીં. તો આજે આપણે બનાવેલી છે તરબૂચની છાલમાંથી ટૂટી ફ્રૂટી, એકદમ બજારમાં મળે તેવો ટેસ્ટ આવે છે. અને તમે લસ્સી છે, કોઈ પણ ડેઝર્ટ છે, કેક છે તેમાં સર્વ કરવામાં ઉપયોગ કરી શકો છો. બાળકોને તો ખૂબ જ ભાવે છે આ. સાથે તમે મીઠો પાન અથવા મીઠો મુખવાસ બનાવતા હોય તેમાં પણ યુઝ કરી શકો છો. જો આને તમે એરટાઇટ બોટલમાં રાખશો તો તમારે ફ્રીઝ વગર 6 મહિના સુધી પણ એકદમ ફ્રેશ રહેશે, પણ જો તમે ફ્રીઝમાં રાખશો તો આખું વર્ષ માટે એકદમ આ રીતની ફ્રેશ જ મળશે. હવે આપણે તેને સૂકવવા માટે રાખી દેશું. આપણે એક દિવસ માટે તેને તડકામાં સારી રીતે સૂકવી દેશું. આ રીતે ઘરે બનેલી ટૂટી ફ્રૂટી બાળકો ખાશે તો એકદમ ખુશ થઈ જશે. અને આ ટૂટી ફ્રૂટીનું જે સિરપ બચેલું છે તેમાંથી તમે શરબત પણ બનાવી શકો છો અથવા તમે કોઈ પણ રેસીપીમાં તેનો યુઝ કરી શકો છો. જો તમારે શરબત નથી બનાવવું તો આગળ તમે જ્યારે પણ ફરીવાર ટૂટી ફ્રૂટી બનાવવાના હોય તેમાં પણ યુઝ કરી શકો છો, પણ તમારે તેને ફ્રીઝમાં સ્ટોર કરવાનું છે. તો અત્યારે તડકો સારો છે એટલે એક જ દિવસમાં સારી રીતે આપણી ટૂટી ફ્રૂટી સુકાઈ ગયેલ છે. તો હવે તેને આપણે સ્ટોર કરી દેશું. તમે જોઈ શકો છો એકદમ બજારમાંથી જેવી આપણે ટૂટી ફ્રૂટી લઈ આવીએ તેવી જ બનીને તૈયાર થયેલ છે. તો એકવાર તો તમે જરૂરથી ટ્રાય કરજો, વળી ટેસ્ટ પણ એકદમ બેસ્ટ છે. જો તમને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો. થેન્ક યુ.